ધોરણ દસ અને ગણિત વિષય છે આપણો આપણું ચેપ્ટર આકરા શસ્ત્ર ચાલે છે એમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ બે નો બીજો દાખલો આપણે જોવાનો છે એટલે ખૂબ અગત્યનો દાખલો છે અને ખાસ ધ્યાન આપીને દાખલાને સમજી લેજો આપણે શીખવાનું છે બહુલક અને બહુ ઈઝી છે એકદમ સરળ છે આ જે આપેલું છે એમાંથી ડાયરેક્ટ પણ કરાય અને આપણે જે આવૃત્તિ વિતરણ લખવું હોય તો ઉપર લખાય એટલે ટાઈમ પાસ કરવાની જરૂર નથી તો મારી સૌથી મોટી આવૃત્તિ કેટલી છે એક સેટ તો આ પહેલા લખવાનું એફ સૌથી મોટું દેખાય એ ત્યાર પછી એચ લખવાનો એચ એટલે આમાં બધા વચ્ચેનો ગેપ તો બધામાં વીસ 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 તો છે જ પણ આપણે આમાં જોવાનું એકસેટ માં કેટલા છે સાહીઠ થી ગેપ તો વીસ છે એટલે વર્ગ લંબાઈ કહેવાય એટલે એચ પણ આવી ગયો હવે બાકી રહ્યો એલ એલ કેવી રીતના શોધો તો આ આ જે છે ને એની વર્ગ બી જોવાનો અને એ બંનેના વર્ગના આ છેલ્લા જે જે આગળના છે આ એ બંને જોઈ લે જો બંને સરખા હોય તો એલ એ જ લઈ લેવાનો સાહીઠ અને જો આ ઓગણ સાહીઠ હોય ને આ સાહીઠ હોય તો બે વચ્ચે એટલે ઓગણ ઓગણસાહીઠ પોઈન્ટ પાંચ લઈ લેવાનો આ સાહીઠ કેવી રીતના આવ્યા આ રીતના આવ્યા જોઈએ એલ બરાબર સાહીઠ વત્તા સાહીઠ અને ભાગ્યા બે સાઈઠ વીસ ભાગ્યા બે એટલે સાહીઠ આવે જો ઓગણ સાહીઠ આવે તો એકસો સાહીઠ પોઈન્ટ આપણે બહુલક ની કિંમત બહુલક બરાબર એલ એફ વન માઇનસ એફ જીરો અને છેદ બે એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ અને પછી આનું સૂત્ર છે આપણી પાસે બધી જ રકમ છે એલ કેટલા છે તો સાહીઠ છે એફ વન કેટલા છે તો એકસઠ છે છે ફરીથી નીચે બે છે એટલે એફ જીરો બાવન અને એફ ટુ એ આડત્રીસ છે અને એચ એ આપણે વીસ શોધેલો છે આટલી વસ્તુ છે હવે ડાયરેક્ટ સાદુ રૂપ ભાગાકાર ગુણાકાર કરવાનું છે કરી નાખીએ સાહીઠ વત્તા બવન જાય તો બંને ઓછા છે ને એટલે બાવન અને આડત્રીસ નો સરવાળો કરી દેવાનો આઠ ને દસ આઠ ને બે જીરો વધી આવી એક પાંચ ને એક નવ એટલે નેવું આવે એ નેવું આપણે અહીંયા લખી દેવાના અને ગુણ્યા લખવાના સાહીઠ કેટલા છે નવ નીચે કેટલા છે એકસો ને બાવીસ માંથી નેવું ને બાદ કરીએ તો બત્રીસ આવે નેવું બાદ કરીએ ચાલો બાદ કરીએ એકસો બાવીસ અને નેવું એટલા તો બે અને બાર માંથી નવ જાય તો ત્રણ ડાયરેક્ટ છે અને ગુણ્યા વીસ તો છે જ હવે આપણે શું કરવાનું જેટલો ભાગાકાર ઉડે એટલો ઉડાવવાનો એટલે કેવી રીતના જોજો ખાસ ધ્યાન આપજો અહીંયા સાઈટ વત્તા અહીંયા હું તમને સાહીઠ બતાવું પાંચ ગુણ્યા ચાર કરીએ તો વીસ થાય અને અહીંયા આઠ ગુણ્યા ચાર કરીએ તો બત્રીસ થાય એટલે ચાર ચાર નીકળી જાય એટલે પાંચ વવ પંચા પિસ્તાલીસ અને છેદમાં કેટલા આઠ ઓકે હવે સાઈઠ અને આપણે કહેવાનું પિસ્તાલીસ ભાગ્યા આઠ નો ઘડિયો જ્યાં સુધી આવે આઠ પંચાલીસ એટલે પાંચ નીચે ઉતારી બે વધે જીરો પાછો આઠ દો સોળ એટલે ચાર વધે જીરો આઠ પંચાચાલીસ એટલે પાંચ પોઈન્ટ છસો ને પચીસ આવે અને સાહીઠ માં પાંચ ઉમેરાઈ તો જવાબ આવે પોઈન્ટ છસો ને પચીસ આપણે બે જ આંકડા લેવાના એટલે પાસઠ પોઈન્ટ ત્રેસઠ આપણો જવાબ આવે કેમ ત્રેસઠ આ પાછળનો એક આમાં ઉમેરાઈ જાય પણ તમે આટલું લખો તો પણ ચાલે જ છે પાસઠ પોઈન્ટ અને પછી આ લખી દો તો પણ ચાલે છે પણ છેલ્લો જવાબ આપણો કઈ રીતે આવ્યો એ સમજજો આ ખાસ સમજવાનું છે કે કેવી રીતે આપી લીધેલું છે અને આટલું તમને સમજવા પડી જાય તો આ દાખલો એકદમ સરળતાથી તમે ગણી શકો બાકી બહુલકની અંદર તો અમારે બેઠા જ માર્ક્સ મેળવવાના છે એટલે કંઈ જ મુશ્કેલી ઊભી થાય એવું નથી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે ભવિષ્યમાં બધા જ જે સિલેબસ છે એના દાખલાઓ આવશે ને તમે પાસ સરળતાથી થઈ જાઓ એવા બધા જ દાખલા આપણે મૂકીશું આભાર